थिएटर इन द राउंड अथवा तो जे जे प्रदेशों फोक फॉर्म्स है लोकनाट्य स्वरूपों ये लोकनाट्य स्वरूपों पहला बंद नाट्यगृहों में एनी जे प्रसिद्ध मार्ग है एना द्वारा जे लोग समक्ष नाटक द्वारा जे कहीं बात जाए अने पेलो जे थिएटर इन द राउंड ए सविशेष बेमाथी क्यों लोग सुधी पहुँची सके छे अने एनी एनी पाछळना कारणों शुं अमे एवुं छे के जेने आपणे पारंपरिक रंगमंच कहीए छे जी अपना देश बधा राज्यों अंदर ए पारंपरिक राग रंगमंच मोटे भागे ग्राम्य प्रजा अंदर प्रचलित होतो शहरी प्रजा तो कोक वक्त ए स्वरूपों ने जोती अने बहु कोई गंभीरता थी लीधु एवं नहीं परंतु जारे कोई आनंद प्रबोध नु साधन नोतु त्यारे सदियों सुधी आ स्वरूपोए लोकोनु मनोरंजन कर्यु पण जेम जेम समय बदलातो गयो तेम ए स्वरूपनो कंटेंट बदलायो ने એટલે જ્યાં કન્ટેન્ટ ન બદલાયો ત્યાં આગળ એ સ્વરૂપ ધીમે ધીમે મૃતપાય થઈ ગયું એમાં જડત્વ આવી ગયું પણ એ સ્વરૂપ જે છે આપણે ત્યાં જેમ ભવાઈનું છે તમાશાનું છે યાત્રાનું છે એ સ્વરૂપના એલિમેન્ટ્સનો ઉપયોગ આજે પણ કેટલાય મેધાવાન દિગ્દર્શકો પોતાના નાટકોમાં કરે છે અને એની અસર સીધી પ્રેક્ષકો ઉપર હોય છે એટલે એ જે આપણા લોકનાટ્યો છે એ માધ્યમ બહુ જ સબળ પરંતુ સમયની સાથે વસ્તુ બદલાવી જોઈએ અને અત્યારના સમયે તમે વેશ કાઢો તો એક વેશ 15 મિનિટ ચાલે 20 મિનિટ ચાલે એમ વેશો બદલાયા કરો તો એ સ્વરૂપ આજના પ્રેક્ષકોને સ્વીકાર્ય નથી એના એલિમેન્ટ્સનો તમે ઉપયોગ કરો બીજા રાજ્યોમાં એ લોકોએ કેવી રીતે કર્યું એ મને બહુ ખબર નથી પણ આપણે ઘણા વખતથી વિચાર કરીએ છીએ કે ભવાઈના સ્વરૂપને પુનર્જીવિત કરવું એના માટે સ્કૂલ ખોલી એના માટે આપણે શિષ્યવૃત્તિઓ આપી પણ આપણે જાણીએ છીએ કે એમાંથી કોઈ પરિણામ આવ્યું નથી આપણે સ્વીકારવું જ રહ્યું એ જે સ્વરૂપ છે તેનો અભ્યાસ કરવાનો અને એ અભ્યાસ કરી લીધા પછી એનો જ્યાં જ્યાં આધુનિક રંગભૂમિ પર ઉપયોગ થાય ત્યાં કરવો જોઈએ અને પ્રોસેનિયમ અને થ્રસ્ટેજ કે થિયેટર ઇન ધ રાઉન્ડ મારું બહુ સ્પષ્ટ મંતવ્ય એવું છે કે એ નાટક કરનારા ઉપર આધારિત છે એમણે કઈ જાતનું નાટક કરવું છે અને એ નાટક પ્રેક્ષકો સુધી પહોંચાડવા માટે અગર પ્રોસેનિયમ પણ યોગ્ય માધ્યમ હોય તો એનો પણ ઉપયોગ કરવો જોઈએ અને લાગે કે ના થિયેટર ઇન ધ રાઉન્ડ અથવા લોકો બે બાજુ ઉપર બેસે અને વધારે સરસ સુધી લોકો સુધી એ વાત બહુ સરસ રીતે પહોંચશે લોકો એને ખૂબ આત્મીય સમજશે તો એ પ્રમાણે પણ કરવું જોઈએ હું એમ સમજું કે કોઈ એક જ વસ્તુ લઈ અને જનૂની નહીં થવું જોઈએ બરાબર